લાસ્ટ લેક્ચર સુધીમાં સૂચકાંકની રીત નંબર 1 આપણે પૂરી કરી દીધી છે। એમાં હતું અચલ આધારની રીતે સૂચકાંક, પરંપરિત આધારની રીતે સૂચકાંક, સરેરાશ ભાવની રીતે સૂચકાંક, વસ્તુઓ આપેલી હોય એક કરતાં વધારે અને વર્ષ ફક્ત બે આપેલા હોય, પછી વસ્તુઓ એક કરતાં વધારે આપેલી હોય અને વર્ષ બે કરતાં વધારે આપેલા હોય, આ પ્રમાણેના 4.5.1 આપણે દાખલાઓમાં શીખ્યા હતા, બરાબર છે। આજે આપણે નવું સ્ટાર્ટ કરીએ છીએ રીત નંબર 2। જો દેખાય છે તમને કમ્પ્લીટ રીત નંબર 2 ની વાત કરીએ તો રીત નંબર 2 નું ટાઇટલ આવશે બેટા આધાર પરિવર્તન। આધાર પરિવર્તન, હવે આ આધાર પરિવર્તન એટલે શું છે? તો કે ભાઈ તમને અચલ આધારનો સૂચકાંક આપેલો હશે અને એને પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવવાનો હશે, અથવા તો એનાથી ઊંધું પરંપરિત આધારનો સૂચકાંક આપેલો હશે અને એને અચલ આધારના સૂચકાંકમાં ફેરવવાનો હશે, એટલે આને કહેવાય આધારનું પરિવર્તન કર્યું। હવે આધાર પરિવર્તનની અંદર બે પોઈન્ટ આવે છે, મેં તમને હમણાં સમજાવ્યા એ પ્રમાણે। તો એમાં પહેલું જોઈએ છે જેને આપણે નામ આપીશું રીત નંબર 2A, અચલ આધારના સૂચકાંકોનું પરંપરિત આધારના સૂચકાંકોમાં પરિવર્તન। અચલ આધારના સૂચકાંકોનું પરંપરિત આધારના સૂચકાંકોમાં પરિવર્તન, એને શોર્ટકટમાં આવું પણ કહેવાય અચલ ટુ પરંપરિત, એટલે અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું છે। ક્લિયર? નો મતલબ એવો કે અચલ આધારનો સૂચકાંક તમને આપેલો હશે અને નવો કયો મળશે? તો પરંપરિત આધારનો સૂચકાંક મળશે। જે મળવાનું છે એ લખીએ છે, મતલબ કે પરંપરિત આધારનો સૂચકાંક। તો અહીંયા પરંપરિત આધારના સૂચકાંકનું સૂત્ર શું આવશે એ પહેલા જોઈએ છે કે ભાઈ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક, બરાબર દેખાય છે, ગુણ્યા 100। ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા શું કરીશું? 100। હવે અહીંયા નોંધ યાદ રાખવાની છે આપણે, જે નોંધ પહેલા વર્ષ માટે ઉપયોગી છે। પહેલી નોંધ છે, જો આધાર વર્ષનો ઉલ્લેખ ન કર્યો હોય તો પ્રથમ વર્ષમાં 100 લેવું, અને બીજો પોઈન્ટ, જો આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય તો પ્રથમ વર્ષમાં જે છે તે જ લેવું। તો આજે આપણે અચલ આધારના સૂચકાંકોને પરંપરિત આધારના સૂચકાંકોમાં ફેરવવાનું સૂત્ર લખ્યું અને નોંધ લખી। સૂત્ર શું છે જુઓ, તો ભાઈ ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100। એની નોંધ, તો કે ભાઈ આધાર વર્ષનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો પહેલા વર્ષમાં 100 લખીશું, અને આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હશે તો પહેલા વર્ષમાં જે છે તે જ લખીશું। સમજણ પડે છે? વિડીયો પોઝ કરીને બોર્ડ પર જેટલું દેખાય છે એટલું લખી કાઢો, પછી વિડીયો ચાલુ કરજો એટલે આગળ આવશે વિડીયો, હજી કન્ટિન્યુ છે। આજે હમણાં રીત લખી છે પહેલો સેગમેન્ટ, બરાબર છે, પહેલો સેગમેન્ટ ખાલી રીત લખી છે, તો એ રીત લખી કાઢ, હું કશું છું અહીંયાથી, બરાબર, વિડીયો પોઝ કરીને લખી કાઢજો, પાછો વિડીયો ચાલુ કરીને આગળ જોવાનું ચાલુ રાખજો, ઓકે। હા, તો જો અહીંયા પહેલો એક્ઝામ્પલ મેં લખ્યો છે બેટા, ધ્યાન આપજો, દેખાય છે તમને કમ્પ્લીટ? ઓકે,
नीचे वर्ष 2007-08 ने आधारे चल ने आधारे एवं लखी ने आप्यो एनो मतलब आ अचल आधार नो सूचकांक आपेलो छे। ने आधारे एवं लखी ने आप्यो एटले अचल आधार नो सूचकांक आपेलो छे अने एमां आधार वर्ष नो उल्लेख कर्यो छे 2007-08 ए आधार वर्ष छे। 2007-08 ने आधारे आपेला सूचकांको ने पारंपरिक आधार ना सूचकांक में फेरवो एनो मतलब एवो के अचल आधार नो सूचकांक आपेलो छे बेटा अने एने पारंपरिक आधार ना सूचकांक में फेरवानो छे। ध्यान आपजो, समझजो, शीखजो, बराबर छे। इम्पोर्टंट मेथड छे, 3 માર્ક્સ ની અંદર આ રીતનો દાખલો પૂછાય છે સેક્શન ડી માં, બરાબર। ચાલો, વર્ષ આપેલા છે 2008-09, 2009-10, 2010-11, 2011-12, 2012-13, 2013-14 આ પ્રમાણે આપેલું છે। એની બાજુમાં સૂચકાંક છે બેટા, તો સૂચકાંક એમાં આધાર વર્ષનો ઉલ્લેખ કરી દીધો છે અને નીચે વર્ષ 2007-08 ને આધારે, એનો મતલબ આ અચલ આધારનો સૂચકાંક છે અને આધાર વર્ષ આપેલું છે। આધાર વર્ષ કયું આપેલું છે થોડુંક ઝીણા અક્ષરે લખાશે પણ તમને દેખાવું જોઈએ અને દેખાશે જ મારા ખ્યાલથી 2007-08। ચાલ, 80, 120, 125, 130, 137 અને 140। ચલો ધ્યાન આપો બેટા, આ અચલ આધારનો સૂચકાંક છે એને આપણે ફેરવીશું પરંપરિત આધારના સૂચકાંકમાં ફેરવીશું। તો અચલમાંથી પરંપરિત આધારનો સૂચકાંક, ચલો અચલમાંથી પરંપરિતમાં ફેરવવાનું સૂત્ર શું હતું? તો હમણાં આપણે સૂત્ર જોયું થોડી વાર કરતા, ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક, ચાલુ વર્ષ અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક અને ગુણ્યા 100। ચાલુ વર્ષનો અચલ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચલ આધારનો સૂચકાંક ગુણ્યા 100, આ સૂત્ર લખ્યું। હવે આમાં કોઈ ધડ નથી મારવાની, યાદ કરો સૂત્ર લખ્યું એની નીચે બે નોંધ લખાઈ। નોંધ નંબર 1 શું હતી? જો આધાર વર્ષનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો પહેલા વર્ષમાં 100 લખીશું અને આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હશે તો પહેલા વર્ષમાં જે છે તે લખીશું। હવે આ દાખલાની અંદર આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે, બોલો સાહેબ। હા, વર્ષ 2007-08 ને આધારે, દેખાયું? એનો મતલબ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે। આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હોય ભલે વર્ષની કોલમમાં આધાર વર્ષ ના આપેલું હોય એની જોડે કોઈ લેવા દેવા નથી, ખાલી આપણે જોવાનું શું આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે, બોલો કર્યો છે, હા તો પહેલા વર્ષમાં જે હોય તે જ લેવાનું। પહેલા વર્ષમાં 80 છે તો 80 લખીશું, અહીં તારું આધાર વર્ષ 2007-08 ભલે વર્ષની કોલમમાં આપેલું નથી, આ ખાસ ધ્યાન આપજો, પહેલા વર્ષમાં જ લોચા પડે છે, બરાબર। અને કહેવાય આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે 2007-08 ને આધારે, એનો મતલબ આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે, દાખલામાં કોઈ બી રીતે આધાર વર્ષ આપી દીધેલું હોય તો પહેલા વર્ષમાં જેવું છે તેવું લખવાનું, ક્લિયર। હવે સૂત્ર પ્રમાણે ચલ, ચાલુ વર્ષનો અચલ આધાર 120 કહેવાશે છેદમાં અગાઉના વર્ષનો અચલ આધાર 80 કહેવાશે ગુણ્યા 100, બોલામાં દાડ મારવાની છે, કોઈ દાડ નહીં મારવાની, પહેલું વર્ષ જ મેઇન છે। ચાલુ વર્ષનો અચલ આધાર 125 છેદમાં અગાઉનું વર્ષ અચલ આધાર 120 ગુણ્યા 100, ચાલુ વર્ષનું અચલ આધાર 130 છેદમાં અગાઉનું વર્ષ અચલ આધાર 125 ગુણ્યા 100, ચાલુ વર્ષ અચલ આધાર 137 છેદમાં અગાઉનું અચલ આધાર 130 ગુણ્યા 100, ચાલ ચાલુ વર્ષ અચલ આધાર છેલ્લા વર્ષમાં 140 અગાઉનું વર્ષ અચલ આધાર 137 ગુણ્યા 100। તો આ પ્રમાણે મને
पारंपरिक आधार नो सूचकांक मळी जशे। कैलसी पर गणीने आंसर लखू छू, 120 भाग्या 80 गुणिया 100 कर्यु एटले 150। 125 भाग्या 120 गुणिया 100 कर्यु 104.70। 130 भाग्या 125 गुणिया 100 कर्यु 104। 137 भाग्या 130 गुणिया 100 कर्यु आंसर इज 105.38। 140 भाग्या 137 गुणिया 100 करीशु 102.19। समझी गया? तो भाई आ अचल आधार माथी परंपरित आधार नो सूचकांक मेळव्यो, आधार वर्ष नो उल्लेख करेलो हतो दाखला मा। सर तमने केवी रीते खबर पड़े? ला तने खबर पड़े, अहीं लखी नता आप्यु छे नीचे वर्ष 2007-08 ने आधारे, या चोखू एवुं कीधुं होय आधार वर्ष 2007-08 या आवुं लखीने आपे ने आधारे, तो आधार वर्ष आपेलुं छे एवुं कहेवाय बेटा। तो आधार वर्ष नो उल्लेख जयरे करेलो हे तो पहला वर्ष में जेव है तेव लखी दे, 80 है तो 80। आधार वर्ष नो उल्लेख करियो हो त्यारे पहला वर्ष में जे है तो लखवा, पची तो जेव गण्यू तू आग एवं 120 भाग्या 80, 125 भाग्या 120, 130 भाग्या 125, 137 भाग्या 130, 140 भाग्या 137। क्लियर? समझण पड़ी गई? पाछो वीडियो पोस्ट कर बधु बोर्ड पर लखी नाखजे। आग हजी बीजा बे दाखला आवाना छे, समझी गयो? आगळ हजी बीजा बे दाखला आवाना छे। ओके लखी गयो। सारू जुओ बोर्ड पर बीजो दाखलो लख्यो छे मैं, आपेल अचल आधारना सूचकांकोने परंपरित आधारना सूचकांकोमां फेरवो। एनो मतलब अचल आधारनो सूचकांक आपेलो छे अने परंपरित आधारना सूचकांकमां फेरवानो छे। आनी पहेलानो दाखलो जोयो, एमां आधार वर्षनो उल्लेख करेलो हतो। आनी अंदर जुओ आधार वर्ष नो कोई उल्लेख नहीं कर्यो। आपेल अचल आधार ना सूचकांको ने परंपरित आधार ना सूचकांक में फेरवो, ब्रेकेट में आधार वर्ष करीने कशु आपेलू नथी। एनो मतलब यो के आधार वर्ष नो कोई उल्लेख कर्यो नथी। जो दिखाय छे तमने बोर्ड पर बराबर? ओके, वर्ष आपेलू छे अने सूचकांक आपेलो छे। आ जे सूचकांक छे ए अचल आधार नो सूचकांक छे। सूचकांक ब्रेकेट मां अचल लखी दऊं छुं। वर्षनी कॉलम मां 2010, 2011, 2012, 2013, 2014 सुधी। तेनी बाजू मां आपेलू छे सूचकांक 120, 128, 135, 137, 150। अचल आधार नो सूचकांक छे एवुं खबर कहींथी पड़ी? तो अहीं आपेलुं हतुं आपेल अचल आधारना सूचकांकोने, बराबर। अने बीजी वस्तु के आधार वर्षनो कोई उल्लेख कर्यो नथी, कोई बाजु लखी नहीं आप्युं अने आधार वर्ष तरीके लीधेलुं छे। हवे आ अचलमांथी आपणे फेरवानुं छे परंपरित आधारनो सूचकांक। तो परंपरित आधारनो सूचकांक मेळवानुं सूत्र आपणे जोयुं, चालू वर्षनो अचल आधार नो सूचकांक छेदमा अगाउना वर्षनो अचल आधार नो सूचकांक अने गुणिया लखीशु 100। चालू वर्ष अचल आधार छेदमा अगाउनो वर्ष अचल आधार गुणिया 100। अच्छा एनी नोंध शुं हती? तो आधार वर्षनो उल्लेख ना करो, आधार वर्षनो उल्लेख न कर्यो होय तो पहला वर्षमां 100 लेवानो छे, अने आधार वर्षनो उल्लेख कर्यो होय तो पहला वर्ष में जे होय तेज लेवानुं छे। आमां आधार वर्ष नो कोई उल्लेख नथी कर्यो एटले पहला वर्ष में 100 लखी लईशुं। बीजा वर्ष नो वर्किंग, चालू वर्ष नो अचल आधार 128, अगाउना वर्ष नो अचल आधार 120 गुणिया 100, चालू वर्ष नो अचल आधार 135 छेदमां अगाउना वर्ष नो अचल आधार 128 गुणिया 100, चालू वर्ष नो अचल आधार 137 छेदमां अगाउनो अचल आधार 135 गुणिया 100, चालू वर्ष नो अचल आधार 150 छेदमां अगाउना वर्ष नो अचल आधार 137 गुणिया 100। समझण पड़े छे? हवे आपणे शुं करीशुं तो कैलसी पर वर्किंग करीशुं। 128 भाग्या
चालू वर्ष नो अचल आधार 135 छे बेटा, भाग्या अगाउना वर्ष नो अचल आधार 128 छे, गुणिया 100 करीशु एटले मने मळशे 105.47। पछी आगळ 137 भाग्या 135 गुणिया 100 करीशु एटले 101.48 101.48। 150 छे भाग्या करीशु 137 गुणिया 100 करीशु एटले आंसर आवशे 150 भाग्या 137 गुणिया 100 करिया एटले आंसर मने मळ्यो 109.49। એટલે આવું એમ 47 પછી 48 આજે આવે પછી 49 જ આવે એવું કઈ હોય નહીં લા, ખાલી તો આવી ગયું તો આવી ગયું એમાં હું। ચાલો જોઈ લઈએ અહીંયા કયો સૂચકાંક આપેલો હતો અચળ આધાર। આ અચળ આપેલો હતો સામા ફેરવ્યું પારંપરિકમાં, તો ખાસ જોવાનું આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો છે કે નથી કર્યો। આની પહેલાના દાખલામાં આધાર વર્ષનો ઉલ્લેખ કર્યો હતો તો પહેલા વર્ષમાં જે હતું એ જ લખ્યું બરાબર, અને આધાર વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય તો પહેલા વર્ષમાં 100 લેવાનું। આમાં આધાર વર્ષનો ઉલ્લેખ કોઈ નહોતો એટલે પહેલા વર્ષમાં આપણે 100 લખ્યું, સમજી ગયા। પાછો વિડીયો પોસ્ટ કરીને લખી નાખ, આગળ હજી એક દાખલો આવશે, વિડીયો પોસ્ટ કરીને પહેલા લખી ના કાઢ। જો મિત્રો આજના લેક્ચરનો ત્રીજો અને છેલ્લો દાખલો લખ્યો છે, એક્સ્ટ્રા 3 કહેવાય અને એક્સ્ટ્રા 5 નહીં। વર્ષ 2010 માં વસ્તુના ભાવનો સૂચકાંક 100 છે, એટલે સૌથી પહેલા વર્ષ આપણે લખવા પડશે, એની બાજુમાં સૂચકાંક લખીશું। આ સૂચકાંક જે છે એ અચલ આધારનો છે, કેમ સર કેવી રીતે ખબર પડી તમને? અને તે પરથી પરંપરિત આધારનો સૂચકાંક મેળવો, દેખાયો? એનો મતલબ અચલ આપેલો છે અને પરંપરિત મેળવવાનું છે। વર્ષ 2010 માં વસ્તુના ભાવનો સૂચકાંક 100 છે, તો 2010 એની સામે સૂચકાંક 100। 2011 માં 10% વધે છે, તો 2011 ની અંદર લખીશું 10% વધ્યા એટલે 100 + 10 = 110। દેખાય છે 110 તમને? હલો ઓકે। 2012 માં 15% વધે છે, 2012 15% વધે છે, 100 + 15 = 115। 2013 માં 10% ઘટે છે, તો 2013 માં લખીશું 100 - 10 = 90। અલા ભાઈ વધે છે તો 100 માં ઉમેરવાનું, ઘટે છે તો 100 માંથી બાદ કરવાનું, કેમ સર 100 માં જ? અલા યાદ કરને આધાર વર્ષનો સૂચકાંક કેટલો હોય 100, તો બધું 100 માં જ થાય। 2014 માં 5% ઘટે છે, તો 100 - 5 = 95। હવે આ અચળ આધારના સૂચકાંક મને મળી ગયા, એના પરથી શોધવાનું કીધું છે પરંપરિત આધારનો સૂચકાંક। તો પરંપરિત આધારનો સૂચકાંક એનું સૂત્ર શું હતું? ચાલુ વર્ષનો અચળ આધારનો સૂચકાંક છેદમાં અગાઉના વર્ષનો અચળ આધારનો સૂચકાંક ગુણ્યા 100 પડે છે। તો આમાં અહીં આધાર વર્ષ વિશે કોઈ ઉલ્લેખ કરેલો છે? તો નહીં કરેલો, પહેલા દાખલામાં હતો આધાર વર્ષનો ઉલ્લેખ, આમાં નહીં કરેલો, તો આધાર વર્ષનો ઉલ્લેખ ના કર્યો હોય એટલે પહેલા વર્ષમાં 100 લખી દેવાનું। બીજા વર્ષનું વર્કિંગ કરીશું, બીજા વર્ષનું વર્કિંગ કરીશું 110 / 100 × 100, 100 કેન્સલ એટલે 110, 115 / 110 × 100, તો 115 / 110 × 100 કરીશું એટલે 104.55। આગળ 90 / 115 × 100 કરીશું, તો 90 / 115 × 100 કરીએ 78.26।
देखाय छे 95/90 × 100 केवी रीते चालू वर्ष अचलाधार भाग्या अगाउनो वर्ष अचलाधार तो 95/90 × 100 करीशु एटले आंसर आवशे 105.56। चलो क्लियर जोई लीधु तमे हेलो बराबर जोई लेजे। आज आपणे रीत कई चलाई तो रीत नंबर 2 एमां ए चलाई अचल आधारनो सूचकांक आपेलो हशे अने परंपरित आधारना सूचकांकमां फेरवीशुं। तो सूत्र छे चालू वर्षनो अचल आधारनो सूचकांक भाग्या अगाउना वर्षनो अचल आधारनो सूचकांक गुण्या 100। एना पछी तो के बे नोंध हती आधार वर्षनो उल्लेख ना कर्यो होय तो पहेला वर्षमां 100 लेवानुं, आधार वर्षनो उल्लेख कर्यो होय तो पहेला वर्षमां जे छे તે જ લેવાનું। બરાબર તો આ રીત ચલાયા પછી મેં 3 દાખલા શીખવાડ્યા તમને એક્સ્ટ્રા 1 એક્સ્ટ્રા 2 એક્સ્ટ્રા 3 કરીને આ 3 દાખલા શીખવાડ્યા છે અને રીત ચલાઈ છે। આ બધાના બેઝ પર હોમવર્ક કરવાનું છે તમારે। હોમવર્કમાં શું કરવું ખાસ જોઈ લેજો ભાઈ। પહેલા તો ટેક્સ્ટબુકમાંથી ટેક્સ્ટબુકમાં સ્વાધ્યાય 1.2 એમાં 1.2 માં बीजो अने चौथो बे दाखला पछी पेम्पलेट माथी करवानुं छे दाखला नंबर 9, 10, 12 અને 15 એક બે ત્રણ ચાર પાંચ અને છ દાખલા અને 3 દાખલા બોર્ડ પર શીખવાડ્યા 9 દાખલા અને રીત ચલાઈ છે એની સાથે ટોટલ 10 આઈટમ થાય બરાબર છે। આવતીકાલના લેક્ચરમાં મળીશું। બાય બાય ટાટા સી યુ। હવે વિડીયો પોસ્ટ કરવાનો છે અને લખી દેવાનું છે આગળ આવશે જોવાનું પછી શું આવશે શું આવશે। થેન્ક યુ અને મ્યુઝિક બાય બાય।